Hello everyone, how are you? Fine. Okay. તો બાળ મિત્રો, ગયા વિડિયોમાં આપણે પાઠ 11 આપણા વાહનો શીખી ગયેલા, બરાબર ને? યાદ છે ને બધાને? હા. તો ફ્રેન્ડ્સ, તેમાં આપણે પહેલા એક કવિતા ગાયેલી. તો એ કવિતામાં કયા વાહનની વાત કરવામાં આવી હતી, કોને ખબર છે? બોલો બોલો. હા, આગગાડીની, બરાબર ને? કેટલી મજા આવેલી આપણને આગગાડીની કવિતા ગાઈને, હે ને? ઓકે. તો ફ્રેન્ડ્સ, ત્યાર પછી આપણે ઘણા બધા વાહનો વિશે પણ ઘણી બધી માહિતી મેળવેલી, બરાબર ને? તો હું તેમાંથી તમને કેટલાક પ્રશ્ન પૂછું છું. ફ્રેન્ડ્સ, એમાંથી પાણીમાં ચાલતા વાહનો કયા કયા હતા, કોને ખબર છે? બોલો. બરાબર, હોડી અને સ્ટીમર, બરાબર. ત્યારબાદ ફ્રેન્ડ્સ, તે વાહનોમાંથી હવામાં ઉડતા વાહનો એ કયા કયા હતા, કોને યાદ છે? બોલો જલ્દી જલ્દી. હા, વિમાન અને હેલિકોપ્ટર. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે કેટલાક બાળકો હતા તે વેકેશનમાં ક્યાંક ફરવા ગયા હતા અને તેઓ પોતાની મુસાફરી વિશે આપણને વાત કરતા હતા, બરાબર ને? જોયેલું ને આપણે? પરંતુ આપણે લાસ્ટમાં જોયેલું કે હજુ બીજા છોકરાઓ એમની મુસાફરીની વાતો કરવાની રહી ગયેલા હતા. તો ચાલો આજે આપણે પહેલાં એ બાળકો પોતાની મુસાફરી વિશે શું વાત કરે છે તે આપણે જોઈએ. અહીંયા એક છોકરો છે, તે કહે છે કે અમે રજાઓમાં શિમલા ગયા. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમને કયું ચિત્ર દેખાય છે? બસ, બરાબર ને? તો તે કહે છે કે ત્યાંના વાંકાચૂકા રસ્તાઓથી પર્વતો ઉપર જવા લાગી. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગતો હતો. અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા, એટલે અમે દાદીને શું દેખાય છે? કયો પ્રાણી? ફાઇન, ઘોડો, બરાબર ને? એટલે એ લોકો કહે છે કે મારા દાદી ખૂબ જ થાકી જતા હતા એટલે અમે દાદીને ઘોડા પર સવારી કરાવી. હું ક્યારેય થાક્યો નહીં, અહીં ચાલવાનું મને ગમ્યું. ફ્રેન્ડ્સ, એ લોકો જ્યારે શિમલા જાય છે તો ત્યાં પહાડી વિસ્તાર હોવાથી ત્યાં રસ્તાઓ વાંકાચૂકા હોય છે. આથી વાંકાચૂકા રસ્તાઓ પર બસ એ સરળતાથી ચડી શકે છે અને ત્યારબાદ જો પથરાળવાળો રસ્તો આવે તો ત્યારે ચાલવાનું હોય છે. ત્યાં બસ ચાલતી નથી, આથી તેઓ ચાલતા જાય છે. પરંતુ એના દાદી એ ખૂબ જ ઉંમરવાળા હોવાથી એ ઝડપથી ચાલી શકતા નથી, આથી તેઓ ત્યાં ઘોડા ઉપર એમને બેસાડી દે છે. અહીંયા બીજી એક છોકરી છે, તે કહે છે મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય તો હું ઝડપથી મારી સાયકલ લઈ ત્યાં પહોંચી જાઉં છું. મા અને છોતુએ નાનીના ઘરે પહોંચવા કયું સાધન દેખાય છે તમને? ફાઇન, પેન્ડલ રિક્ષા, બરાબર ને? એટલે એવું કહે છે કે હું તો સાયકલ લઈને પહોંચી જાઉં છું, પણ એના મમ્મી અને એનો ભાઈ હશે તે તેના નાનીના ઘરે પહોંચવા માટે એ લોકો પેન્ડલ રિક્ષા લઈને નાનીના ઘરે જતા હોય છે. અહીંયા બીજો એક છોકરો છે, તે કહે છે કે હું મારા મામાના ગામડે ગયો. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી હતી નહીં, તેથી અમે કયું વાહન દેખાય છે તમને? બરાબર, બળદગાડું, બરાબર ને? એટલે તે કહે છે કે તેથી અમે બળદગાડામાં ગયા. ગામડે જવાના રસ્તે અમે લીલાછમ ખેતર બાજુથી પસાર થયા. મને બરોડોના ઘરામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ ખૂબ જ ગમ્યો. ફ્રેન્ડ્સ, આમ ગામમાં જવું હોય એટલે ગામડે જવું હોય ને ત્યાં કોઈ વાહન જતું નહીં હોય તો ત્યાં આવા બળદગાડી ખૂબ જ ઉપયોગી છે. તો બાર મિત્રો, આજે જુદા જુદા બાળકો વેકેશન કરવા ગયા હતા તો એ બધાએ જુદા જુદા વાહનનો ઉપયોગ કર્યો.
ચાલો આપણે જોઈએ કે બધા જ બાળકોએ કયા કયા વાહનનો ઉપયોગ કર્યો, જેમ કે બસ, મેટ્રો ટ્રેન, કાર, વિમાન, ડોલી, હોડી, ઘોડો, સાયકલ, પેન્ડલ રિક્ષા, બળદગાડી જેવા સાધનોનો તેઓએ ઉપયોગ કર્યો છે. ફ્રેન્ડ્સ, આ બધા છોકરાએ જે પોતાની મુસાફરીની વાત કરી તો તેમાં જે જે વાહનો આવે છે તે બધા જ વાહનોને લગભગ આપણે જોયા જ છે. જોયા છે ને તમે બધાએ? હા, તો ફ્રેન્ડ્સ, આ બધા વાહનો એ આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે અને કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે તો તેના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. જેમ કે નદી કે સમુદ્રમાં મુસાફરી કરવા માટે હોડી અને સ્ટીમરનો ઉપયોગ થાય છે, તો ગામડામાં મુસાફરી કરવા માટે ઘોડાગાડી અને બળદગાડીનો ઉપયોગ થાય છે. જ્યારે વિદેશ એટલે કે બહારના દેશમાં આવવા જવા માટે વિમાનનો ઉપયોગ થાય છે. પહાડોવાળા રસ્તા પર બસ ઉપયોગી બને છે. નજીકના અંતરે જવા માટે સાયકલનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાં રેલવેનો ઉપયોગ બે શહેરો વચ્ચે મુસાફરી માટે જ થતો હતો, પરંતુ હવે તો એક જ શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા જવા ઘણા શહેરોમાં મેટ્રો ટ્રેન પણ હોય છે. આ ટ્રેન ભૂગર્ભમાં એટલે કે જમીનની નીચે પણ ચાલતી હોય છે. પહાડી માર્ગો પર જ્યાં વાહનો ચલાવવા શક્ય નથી ત્યાં ઘોડા જેવા પ્રાણીઓ પર સવાર થઈને મુસાફરી કરવામાં આવે છે. ઘણા મોટા શહેરોમાં માણસ દ્વારા ચલાવાતી પેન્ડલ રિક્ષા પણ મુસાફરીનું એક સાધન છે. બાળ મિત્રો, આજના આધુનિક યુગમાં આપણને અનેક પ્રકારના જુદા જુદા વાહનો જોવા મળે છે, બરાબર ને? અને આ વાહનો પણ આપણને જુદી જુદી રીતે ઉપયોગી છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને કેટલાક વાહનોના ચિત્ર બતાવું છું, તો તમારે એ ચિત્રને ઓળખવાના છે અને તેના ઉપયોગ વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો ચાલો આપણે તેને જોઈએ. બાળ મિત્રો, અહીંયા જે ચિત્ર આપ્યું છે તે શાનું છે? કોણ કહેશે? બરાબર, હાથલારીનું, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, એનો ઉપયોગ શું થાય છે? હા, આ હાથલારીનો ઉપયોગ ફળ અને શાકભાજી વેચવા માટે તેમજ સામાનની હેરફેર માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કયું વાહન છે? કોણ કહેશે? બરાબર, આ વાહનનું નામ એ પોસ્ટવાન છે. એટલે કે આ વાહનનો ઉપયોગ ટપાલ લાવવા અને લઈ જવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કયું વાહન છે? શું નામ છે એનું? બરાબર, ટ્રાયસિકલ, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આ ટ્રાયસિકલનો ઉપયોગ એ વિકલાંગ વ્યક્તિઓને એક સ્થળેથી બીજા સ્થળે આવવા જવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કયું વાહન છે? કોણ કહેશે મને? હા, ટ્રેક્ટર, બરાબર ને? અને ટ્રેક્ટરનો ઉપયોગ શું થાય છે બોલો? હા, આ ટ્રેક્ટરનો ઉપયોગ ખેતર ખેડવા, ખેતીને લગતા અન્ય કામોમાં તેમજ ખેત પેદાશોને એટલે કે ખેડૂત જે અનાજ ઉગાડે છે તેને બજાર સુધી પહોંચાડવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કયું સાધન છે? બરાબર, ડબલ ડેકર બસ, બરાબર ને? તો એનો ઉપયોગ એક જ શહેરમાં એક વિસ્તારથી બીજા વિસ્તારમાં આવવા જવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કયું વાહન છે? કોણ કહેશે? બરાબર, એમ્બ્યુલન્સ, બરાબર ને? અને એમ્બ્યુલન્સનો ઉપયોગ શું થાય છે? એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વાહનનું નામ શું છે? બરાબર, પોલીસ વેન,
બરાબર ને, અને તેનો ઉપયોગ આપણી સુરક્ષા કરવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વાહનનું નામ શું છે? લાઈબંબો, બરાબર ને. તો તેનો ઉપયોગ શું થાય છે તે તમને ખબર છે? કોણ કહેશે? બરાબર, તેનો ઉપયોગ જ્યારે આગ લાગે ત્યારે આગ ઓલવવા માટે થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વાહનને તો તમે બધા જ ઓળખો છો. શું છે એનું નામ? બરાબર, રેલગાડી, બરાબર ને. અને તેનો ઉપયોગ એ લાંબા અંતરની મુસાફરી માટે થાય છે અને માલ સામાનની હેરફેર માટે પણ થાય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વાહનનું નામ શું છે? વિમાન, બરાબર ને. અને તેનો ઉપયોગ એ ઓછા સમયમાં લાંબુ અંતર કાપવાનું હોય ત્યારે કરવામાં આવે છે. એટલે કે વિમાનથી આપણે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જઈએ છીએ. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ વાહનનું નામ શું છે? રિક્ષા, બરાબર ને. અને તેનો ઉપયોગ પણ શહેર કે ગામમાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા અને લઈ જવા માટે થાય છે. તો બાળ મિત્રો, આજે આપણે આ પાઠ 11 આપણા વાહનો તેના વિશે સમજ મેળવી અને એ પાઠમાં આપણે ઘણા જુદા જુદા વાહનોનો કેવી કેવી રીતે ઉપયોગ થાય છે, એટલે કે જુદી જુદી રીતે ઉપયોગ થાય છે, તો તેના વિશે આજે આપણે ઘણી બધી માહિતી મેળવી. તો તમને બધાને સમજ પડી તેમાં? પડીને? ઓકે. તો ફ્રેન્ડ્સ, હજુ આપણે આ પાઠમાં થોડી માહિતી મેળવવાની બાકી છે, તે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય, ટેક કેર.